अमदावाद શહેરના રોડ ચોમાસું આવતા જ કેવા ધોવા જાય છે તે સૌ કોઈ જાણે છે। વર્ષોની તો વાત દૂર, પરંતુ નવા બનેલા રોડ પણ 2-3 મહિનામાં જ ઠેકાણે પડી જતા હોય છે। જસુદાનગરથી રિંગ રોડને જોડતા નવા બનેલા હાઈવે ઉપર કપચીઓ ઉખડી ગઈ। કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ આ રસ્તાનો એક વિડિયો ટ્વીટ કર્યો અને લખ્યું કે આ છે ભાજપનું ભ્રષ્ટાચાર મોડેલ। તેમણે આક્ષેપ કર્યો છે કે રસ્તામાં ભ્રષ્ટાચાર થયો છે, રોડ પર ચાલતા લોકોને આ ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે। भारतीय जनता पार्टी नो जे भ्रष्टाचारी विकास थयो छे एमा एक नानकड़ा वर्षादनी अंदर जड़बंबा कार थई जाय, रस्ताओ उखड़ी जाय, गटरो भराई जाय, भुवाओ पड़े अने गोठण जेवड़ा खाड़ाओ पड़े छे। हवे प्रजा छे आवा भ्रष्टाचार थी त्रस्त थई गई छे। मारी भारतीय जनता पार्टी ना शासकों ने विनंती छे के प्रजानो डर तो तमने नथी रह्यो, कारण के તમે બેફામ પણે પૈસા વેવડાવો છો, પરંતુ ઉપરવાળા કુદરતને પણ તમારે જવાબ આપવાનો છે। એટલે ભ્રષ્ટાચારમાં થોડો ખાવ કરો અને ખરેખર આ શહેરોને રહેવા લાયક રહેવા દો એવી મારી તમને હાથ જોડીને વિનંતી છે। તો આ તરફ ભાજપે રોડ મુદ્દે વાત કરવાના બદલે કોંગ્રેસની જાટકણી કાઢી। મેયર કિરીટ પરમારે કહ્યું કે કોંગ્રેસ હજુ સુધી કોર્પોરેશનમાં વિપક્ષના નેતા બનાવી શકી નથી, એમણે પહેલા એ કરવું જોઈએ। તેમણે અનોખું ઉદાહરણ આપતા કહ્યું કે દાઢી કરવામાં એક બે વાળ રહી જાય તો દાઢી ખરાબ થઈ છે એમ ન કહેવાય, અને આમ પણ આ તમામ કામ ટેન્ડર પ્રક્રિયાથી થાય છે અને એટલે ભ્રષ્ટાચારની કોઈ શક્યતા નથી। જસોદાનગરથી રિંગ રોડ સુધીનું એક મોટો કામ થયેલું છે, ક્યાં કોઈ કેવું હશે તો એક નાનું અહીં આખા નવા રોડ ઉપર ક્યાંય નહીં, એ ક્યાંક થયું હશે અને એ ભ્રષ્ટાચાર સમજે છે, એમની માનસિકતા છે, એમાં તો આપણે કંઈ કહી શકીએ નહીં। બીજું કે માણસ સરસ દાઢી બનાવ, પણ ક્યાંક એક કે બે વાળ રહી ગયો હોય તો નજર એક બે વાળ ઉપર જાય, સારી દાઢીનો કોઈ દેખે નહીં। આ રીતનું એમનું એ છે, કામ સારું છે એને વખાણ નહીં કરે, એમને બસ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર, એ તો કોંગ્રેસના સમયમાંથી આવતો શબ્દ છે। એમાં અમારે તો કંઈથી નહીં, તો પારદર્શક વ્યવહારવાળો સરકાર છે, કેન્દ્ર હોય, ગુજરાત હોય યા કોર્પોરેશન। જો કે નવાઈની વાત એ છે કે રોડની આવી સમસ્યાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં કોર્પોરેટર કે સભ્યો કોઈ ચર્ચા કરતા નથી, બલકે આવી ટ્વીટબાજી કે સામસામે આક્ષેપ પ્રત્યે આક્ષેપમાં જ પ્રજાની સમસ્યાઓ ટલ્લે ચડી જાય છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાજમાં અમદાવાદીઓને સારો રસ્તો ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે, કારણ કે 3 મહિના પહેલા જ આ અમદાવાદના જસોદાનગરથી હાથીજણ પાસેનો રસ્તો બન્યો હતો, પરંતુ 3 મહિનાની અંદર જ આ રસ્તાની કપચી બહાર આવી ગઈ છે, જેના કારણે અકસ્માતના બનાવો પણ આ રસ્તા ઉપર વધ્યા છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પણ આજે રસ્તો છે તેની ફરિયાદ ટ્વિટરના માધ્યમથી કરી છે, કારણ કે વરિષ્ઠ નેતાને કોંગ્રેસના જ કાર્યકર્તાઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, તે કાર્યકર્તાઓ સુધી આપણે પહોંચે છે અને તેમની સાથે વાત કરશું। શું કહેશો, આજે રસ્તો છે બિસ્માર હાલતમાં છે, થોડા સમય પહેલા જ આ રસ્તો બન્યો હતો? જસોદાનગરથી હાથીજણનો જે રિંગર તરફનો રોડ છે જે 6 કિલોમીટર લાંબો છે, જે રસ્તો 6 મહિના બંધ કરીને ડાયવર્ઝન આપ્યું હતું, લોકોને ખૂબ જ મુશ્કેલી પડી, લાખો લોકો અહીંથી પસાર થાય છે, 6 મહિના હેરાન થયા પછી પણ જે સરકારે રોડ બનાવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, એમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે તમે જોવો છો આ માત્ર 3 મહિનામાં બધું કપચી ઉકળી અને લોકોને આંખોમાં આવે છે, રાત દિવસે લોકોને ખૂબ જ તકલીફ પડે છે, ત્યારે કોર્પોરેશનની રોડ કોન્ટ્રાક્ટરની મિલીભગતનો એક ઉત્તમ નમૂનો છે, એના કારણે અમે અમારી પ્રદેશ લેવલે પર ફરિયાદ કરી હતી અને આપના માધ્યમથી અમે કોર્પોરેશનને ચેતવીએ છીએ કે અમને મૂળ અવસ્થામાં સારો રોડ બનાવી આપવામાં આવે। વધુ એક સ્થાનિક છે, તેમની સાથે વાત કરશું, શું કહેશો, આ અમદાવાદનો રસ્તો ખરાબ હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે, હાલાકીનો સામનો કરવો પડે છે, શું આ જ રસ્તો ખરાબ છે કે અમદાવાદનો અલગ અલગ રસ્તાઓ પણ ખરાબ છે? માત્ર હાથીજણથી જસોદાનગર નહીં, પરંતુ અમદાવાદ પૂર્વના વિસ્તારમાં આવેલા તમામ નાના મોટા માર્ગો ઉપર આ જ પ્રકારના દ્રશ્યો દેખાય છે। આ જે દ્રશ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનું પ્રમાણપત્ર છે, કારણ કે જે પ્રકારે તે લોકો અત્યારે પેટ્રોલ ડીઝલના નામે વિકાસના નામે લોકોને લૂંટ કરી રહ્યા છે અને કહે છે કે અમે રોડ રસ્તા બનાવીશું અને સગવડ પૂરી આપીશું, પરંતુ જે પ્રકારના રોડ આજે ભારતીય જનતા પાર્ટી તંત્ર દ્વારા બનાવવામાં આવી રહ્યા છે તે માત્ર 6 માસના ગાળાની અંદર તેનું ચિત્ર સ્પષ્ટ થાય છે કે તેની અંદર મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે। એટલે આ પ્રકારનું વર્તન પશ્ચિમમાં તો ક્યાંક પણ સારા રોડ હશે, પરંતુ અમદાવાદ પૂર્વની વાત કરીએ તો દરેક જગ્યાએ આ પ્રકારના જ રોડ છે। ઓકે, અમદાવાદ પૂર્વ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ છે, તમે શું કહેશો, તમે પણ રોજ આ રસ્તા પરથી પસાર થાવ છો, કેટલી મુશ્કેલી પડે છે, કેટલો ખરાબ રોડ છે? વચ્ચે 6 મહિના સુધી આ રોડનું સમારકામ ચાલ્યું હતું, ત્યારે ડાયવર્ઝન આપ્યું હતું, અમે ફરીને જતા હતા ધંધા ઉપર, જસોદાનગર મારો ધંધો છે, આથી હું રહું છું,
તો એ દરમિયાન તો તમે જુઓ એના પછી આજે કામ ચાલુ થયું, રસ્તો બન્યો, પણ કાંકરી બાકરી બધી છૂટી જ પડી છે. એમ કો ચાલે એક વાર વચ્ચે મારા આંખમાં કાંકરી વાગી ગઈ હતી અને એના હિસાબે ડૉક્ટર જોડે મારે આઈ સ્પેશિયાલિસ્ટ જોડે ખર્ચો એટલો બધો થઈ ગયો, બે ત્રણ દિવસ તો હું મારા ધંધે ના જઈ ગયો. એટલે આ બધી તકલીફો તો જ્યારે રોડ બન્યો ત્યારની ચાલુ ને ચાલુ જ છે. કંઈક ને કંઈક એક્સિડન્ટો પણ એટલા બધા થાય છે. કાલે જ એક ગાડીએ બ્રેક મારી, એટલો મોટો ડાયવર્ઝન જેવો આપ્યો, જાણે બમ્પ હોય એટલો મોટો ખાડો છે. ત્યાં આગળ પેલા બ્રેક મારી તો પાછળ બાઇક વાળો ઘૂસી ગયો, એના બિચારાને સખત વાગ્યું હતું. આક્ષેપ છે સ્થાનિકોના કે છ મહિના માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, કારણ કે ઉચ્ચ ગુણવત્તાનો રસ્તો અહીંયા બનાવી શકાય, પરંતુ છ મહિનાનો ભોગ આપ્યા પછી પણ અમદાવાદના જશોદાનગર તેમજ હાથીજણ વિસ્તારના જે સ્થાનિકો છે તેમને ઉચ્ચ ગુણવત્તાનો માર્ગ નથી મળી શક્યો. અને આ જ કારણથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે તે આ રસ્તા ઉપર ઉભરી આવેલી આ કાંકરીઓ સ્પષ્ટ રીતે કહી રહી છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે પ્રતીક જાદવ, ટીવી 9 અમદાવાદ.